છેલ્લા 30 વર્ષથી નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરાય છે, ત્યારે આ 30મા વર્ષે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતી દીપકભાઈ જ્યોતિ જગતાપે આજે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું ઘરે જ બ્રહ્મા ટેરેસ ગાર્ડન પર વિસર્જન કર્યું હતું. રાજપીપળામાં એક તરફ દબદબાભેર કરજણ નદીમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજપીપળામાં આવેલ મહારાષ્ટ્રીયન દંપતી દીપક જગતાપ અને જ્યોતિ જગતાપના નિવાસ સ્થાનોને એક મોટા ડ્રમમાં પાણી ભરી ડ્રમને ફૂલોથી શણગારી ડ્રમમાં જ ગણેશ મૂર્તિનું ભારે હૈયે ગણપતિ બાપ્પા મોરિયા ઉચ્યાવર્ષથી લોકરિયાના નાદ સાથે ડ્રમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તો ઘરની અગાસી પર ટેરેસ ગાર્ડન પર વિસર્જન કરી ઓગળેલી માટી પાણી શાકભાજીના ગુણવા રેડી દેવાશે. પીઓપીની મૂર્તિ નહીં, માટીની જ મૂર્તિની સ્થાપના કરીએ. વિસર્જન નદીમાં નહીં પણ ઘરે જ ડોલ કે ડ્રમમાં કરીએ. વિસર્જન કરી પાણી કુંડામાં છોડને રેડીએ, નદીને પ્રદૂષિત થતી બચાવીએ અને પર્યાવરણ બચાવી એવો સંદેશ વિજ્ઞાન લેખક દીપક જગતાપે આપ્યો હતો. અને મોટી મૂર્તિ નહીં, નાની મૂર્તિની સ્થાપના કરીએ. પીઓપીની મૂર્તિ પાણીમાં ઓગળતી ન હોય, પર્યાવરણને નુકસાન કરતી હોય, માટીની મૂર્તિની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, 10 દિવસ ગણેશજીને ચડાવેલા ફૂલહાર નદીમાં ન નાખતા શાકભાજીના ટેરેસ ગાર્ડનમાં કુંડામાં જ ફૂલો નાખી ખાતર તરીકે ઉપયોગ કર્યો હતો. આજે ગણેશ વિસર્જન છે અને આજે મારા ઘરે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું ગણેશ વિસર્જન મારા ટેરેસ ગાર્ડનમાં ત્યાં શાકભાજી અમે ઉગાડીએ છીએ ત્યાં જ ડોલની અંદર ડ્રમની અંદર એનું વિસર્જન કર્યું છે. હું પોતે એક વિજ્ઞાન લેખક છું એટલે મારી ભાવના એ છે કે આપણે માટીની જ ગણપતિની સ્થાપના કરીએ, નાની મૂર્તિની સ્થાપના કરીએ અને ઘરે જ ડોલમાં કે ડ્રમની અંદર એનું વિસર્જન કરીએ. માટીની મૂર્તિ પાણીમાં તરત ઓગળી જાય છે અને આ ઓગળી ગયા પછી આ જે પાણી છે એ પવિત્ર પાણી થઈ જશે અને ઘરની અંદર પણ એને છાંટીશું અને સમગ્ર જેટલા પણ આ છોડવાઓ છે એ બધા છોડવાઓની અંદર આ પાણી નાખવામાં આવશે, જેથી કરીને એ વિસર્જિત નહીં થાય. અને તમે જોઈ શકો છો કે આ ગણપતિની મૂર્તિ પાણીમાં ધીમે ધીમે ઓગળી જશે, ત્યાર પછી એનું વિસર્જન કરીશું. આપણે નદીમાં ન નાખતા ફૂલોનો કચરો સડી જાય, પર્યાવરણને નુકસાન થાય, પીઓપીની મૂર્તિ પણ ન વાપરવી જોઈએ, મોટી મૂર્તિ પણ ન વાપરવી જોઈએ. એક વિજ્ઞાન લેખક તરીકે મારો સૌને એ જ સંદેશ છે કે નાની મૂર્તિ સ્થાપીએ, માટીની મૂર્તિ સ્થાપીએ અને ઘરે જ ડોલમાં એનું વિસર્જન કરીએ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.